નમસ્કાર મિત્રો સ્માર્ટ સ્ટડી સેન્ટર પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે અગાઉના વિડીયોમાં અલંકાર અને નિપાત વિશે વિસ્તૃત માહિતી મેળવી તો મિત્રો આ વિડીયોમાં આપણે કૃદંત વિશેની માહિતી મેળવીશું તો જોઈએ તો કે કૃદંત એટલે શું તો મિત્રો કૃદંત એટલે જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય અને ક્રિયાપદ સિવાયના પદ પ્રકારના પણ આવી શકતા હોય તેવા પદોને કૃદંત કહે છે અને હા મિત્રો કૃદંત નામ વિશેષણ ક્રિયા વિશેષણ તરીકે પણ આવી શકે છે તો મિત્રો ખાસ નોંધ લેવી કૃદનના પહેલા પ્રકાર એટલે કે વર્તમાન કૃદંત વિશે માહિતી મેળવીએ તો કે મુખ્યત્વે આ કોઈ કોઈપણ કાળની ચાલુ અવસ્થા દર્શાવવામાં આવે છે તો મિત્રો ખાસ નોંધ લેવી કે કાળની ચાલુ અવસ્થા માટે કયો કૃદંતનો ઉપયોગ થાય છે તો કે વર્તમાન કૃદંત પછી જોઈએ તો કે આ કૃદંતને ઓળખવા માટે વાક્યમાં ત આવે છે તો મિત્રો ખાસ નોંધ લેવી કે વાક્યમાં ત કયા કુદરતને ઓળખવા માટે આવે છે તો કે વર્તમાન કૃદંત ઉદાહરણ જોઈએ તો કે તે રોજ મારે ત્યાં આવતો પછીનું ઉદાહરણ જોઈએ તો કે હસતું મોઢું રાખજો પછીનું ઉદાહરણ જોઈએ તો કે તે ચાલતો ચાલતો ખાય છે તો મિત્રો અહીંયા તમે જોઈ જ રહ્યા છો કે ત ત અને ત દ્વારા આપણે વર્તમાન કૃદંતને ઓળખી શકશું તો ખાસ નોંધ લેવી પછી જોઈએ તો કે ભૂત કૃદંત તો મિત્રો ભૂત કૃદંત વિશે માહિતી મેળવીએ તો કે મુખ્યત્વે આ ક્રિયાની કોઈપણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે તો મિત્રો ખાસ નોંધ લેવી કે ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા કયા કૃદન દર્શાવવામાં આવે છે તો કે ભૂત કૃદંત દ્વારા પછી જોઈએ તો કે આ કૃદંતને ઓળખવા માટે ય અને લ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે જો મિત્રો એમ પૂછવામાં આવે કે ય અને લ જેવા શબ્દો કયા કૃદંતમાં આવે છે તો કે ભૂત કૃદંત તો ખાસ નોંધ લેવી ઉદાહરણ જોઈએ તો કે ક કરમાયેલા ફૂલનો ઢગલો પડ્યો છે પછી જોઈએ તો કે આ ઝાડ પરથી પડેલું ફળ કોણે લીધું તો મિત્રો ખાસ નોંધ લેવી કે અહીંયા ય અને અહીંયા લ એ રીતે આપણે અહીંયા ભૂતકૃદન ઓળખી શક્યા તો ખાસ નોંધ લેવી પછીનો ક્રુદન જોઈએ તો કે ભવિષ્ય ક્રુદન તો મિત્રો આ ક્રુદનને ઓળખવા માટે નાર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો ખાસ નોંધ લેવી જો એવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે કે નાર શબ્દનો ઉપયોગ કયા કુદનને ઓળખવા માટે કરવામાં આવે છે તો તેમાં આવશે ભવિષ્ય ક્રુદન ઉદાહરણ જોઈએ તો કે આવનારા આવી ગયા એટલે કે અહીંયા નાર શબ્દ દ્વારા આપણે ભવિષ્ય કુદન છે એમ ઓળખી શક્યા બીજું ઉદાહરણ જોઈએ તો કે બોલનારા ક્યારે આવશે તો મિત્રો અહીંયા નાર શબ્દ દ્વારા આપણે ભવિષ્ય કૃદન છે એમ ઓળખી શક્યા તો મિત્રો ખાસ નોંધ લેવી કે નાર શબ્દ દ્વારા આપણે ભવિષ્ય કૃદનને ઓળખી શકીએ છીએ અને નાર શબ્દ ઉપયોગ કરવા પછીનો ક્રુદન જોઈએ તો કે વિદ્યાર્થ કૃદન તો મિત્રો વિદ્યાર્થ કૃદન વિશે માહિતી મેળવીએ તો કે આ કૃદનને ઓળખવા માટે વ બોલવું ચાલવું જેવા શબ્દો ઉપયોગ કરવામાં આવે છે તો ખાસ નોંધ લેવી જો મિત્રો એવી રીતે કોઈ પણ ક્વેશ્ચન આવી શકે કે વ બોલવું ચાલવું જેવા શબ્દો કયા કુદનને ઓળખવા ઉપયોગ કરી શકાય છે તો તેમાં આવશે વિધ્યાર્થ કૃદન તો ખાસ નોંધ લેવી ઉદાહરણ જોઈએ તો કે સત્ય બોલવું તો મિત્રો અહીંયા વ શબ્દનો ઉપયોગ થયો છે પછી જોઈએ તો કે તમારે સાડા આઠે આવી જવું તો તમારે સાડા આઠે આવી જવું તો અહીંયા મિત્રો જવું શબ્દનો ઉપયોગ થયો છે તો ખાસ નોંધ લેવી પછીનો કૃદન જોઈએ તો કે સંબંધક કૃતક તો મિત્રો સંબંધક કૃતક વિશે માહિતી છે કે સંબંધક કૃદનને ઓળખવા માટે ઈ અને ઈને શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ જોઈએ તો કે ચાલીને સ્કૂલે ગયો બીજું ઉદાહરણ જોઈએ તો કે તમે ચાલીને ગામમાં ગયા તો મિત્રો અહીંયા ચાલ ઈને એટલે અહીંયા ઈને શબ્દનો ઉપયોગ થયો છે અને અહીંયા પણ ઈને શબ્દનો ઉપયોગ થયો છે તેથી સંબંધક કૃદન થશે અને હા મિત્રો ખાસ નોંધ કે એવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે કે ઈ અને ઈને શબ્દનો ઉપયોગ કયા કૃદંતને ઓળખવા માટે કરવામાં આવે છે તો તેમાં આવશે સંબંધક કૃદંત તો ખાસ નોંધ લેવી પછીનો કૃદંત જોઈએ તો કે હેતવર્થ કૃદંત તો મિત્રો હેતવર્થ કૃદંત વિશે માહિતી મેળવીએ તો કે આ કૃદંતને ઓળખવા માટે વા અને વાને શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો ખાસ નોંધ લેવી કે એવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે કે વા અને વાને શબ્દનો ઉપયોગ કયા કૃદંતને ઓળખવા કરવામાં આવે છે તો તેમાં આવશે હેતવર્થ કૃદંત તો ખાસ નોંધ લેવી ઉદાહરણ જોઈએ તો કે ઘરના કામ કરી નાખ્યા પછીનું ઉદાહરણ જોઈએ તો કે તેઓને બોલવાનો મોકો આપો તો મિત્રો અહીંયા વાનો શબ્દનો ઉપયોગ થયો હોવાથી હેતવત કૃદન બનશે તો મિત્રો ખાસ નોંધ કે વા અને વાને શબ્દનો ઉપયોગ થયો હોય તો હેતવત કુદન થાય તો એ ખાસ યાદ રાખો જો મિત્રો આપ સૌને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો જેથી તમે અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચતો રહે